For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સૌ ભણે સૌ આગળ વધેનું સરકારનું સૂત્ર છે અને બાળકો ભણે તે માટે અલગ અલગ શાળાઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે છે. ટેકનોલોજી પણ સરકાર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ જે બાળકોને અભ્યાસ કરતા જોઈ રહ્યા છો તે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને માતા પિતાએ બાળકોને સરકારની દેખરેખમાં ભણવા તો મૂક્યા છે, પણ આ બાળકો કેવી રીતે ભણે છે તે કદાચ આપને દ્રશ્યો જોઈને જ સમજાઈ જશે. કારણ કે એક વર્ગખંડમાં ત્રણ અથવા તો તેની કરતાં વધારે ધોરણના બાળકો ભણી રહ્યા છે. એક સાથે વર્ગખંડમાં ચાર શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે, જે આપે કદાચ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. તે આપ મોડાસાના કસ્બા વિસ્તારની શાળામાં જોઈ શકો છો. એટલું જ નહીં, બાળકો ભણવાની સાથે સાથે બીજી બાજુ મધ્યાહન ભોજન પણ બની રહ્યું છે, જે ગેસની બોટલ પણ સતત ચાલુ રહે છે. ફાયર સેફ્ટીની તો વાત જ જવા દો. આવવા જવા માટે પણ એક જ સીડી છે અને તે પણ સાંકડી, જેમાં એક સાથે બેથી વધારે બાળકો માંડ માંડ ચડી કે ઉતરી શકે છે. અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. અને જે ઉર્દુ કુમાર શાળાની વાત કરવા જઈએ તો ત્યાં એક છેલ્લા 5 વર્ષથી જે ખોલીને બેઠા છે તે જે હજુ સુધી કંઈ કામની કંઈ આવડત થઈ નથી. અને બીજું કે જે ત્યાંના જો વિદ્યાર્થીઓ હતા એ આજે પ્રાઇવેટ રૂમોમાં ભાડે લઈ અને ઉર્દુ કુમાર શાળાના છોકરાઓ તે સ્લમ અને ગરીબ વિસ્તારના છે, એટલે આને કોઈ બોલવાવાળું નથી. એટલે અને બીજું કે આનું કંઈ સુરત જેવી ઘટના ઘટે તો આનું જવાબદાર કોણ એ શૈક્ષણિક ખાતાએ જવાબ આપવાનું રહેશે. અને ઉપર કોઈ ફાયર સેફ્ટીની કે કોઈ બાજુ સેફ્ટી નથી. પીવાના પાણીના ત્યાં ફાંફા છે અને જે આ જે વહીવટ ચાલી રહ્યું છે એ આલમટોલ રીતે ચાલી રહ્યું છે અને આનું કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ સામે દેખાતું નથી. વાત જાણે એમ છે કે હાલ જે બાળકો આવી ખીચોખીચ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે તેઓ કોટ વિસ્તારની સરકારી ઉર્દુ શાળાના છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળા નંબર 5, 6 અને 7 શાળા જર્જરિત થઈ ગઈ હોવાથી 3 વર્ષ અગાઉ જમીનદોસ કરવામાં આવી હતી. 3 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયા હોવા છતાં હજુ ફાઉન્ડેશનનું પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તેથી બાળકોને શહેરના વિવિધ મકાનો અથવા તો સંસ્થા સંચાલિત શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે બાળકોની આવી અવદશા જોવા મળી રહી છે. સરકારશ્રીના સૌ ભણે સૌ આગળ વધે બેનર હેઠળ આ સ્કૂલનું બાંધકામ 3.5 વર્ષ પહેલાં ચાલુ કરવામાં આવ્યું હતું. તોડીને નવી સ્કૂલ બનાવવામાં આવી હતી. અહીં 5, 6 અને 7 ઘણા બધા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 3.5 વર્ષથી છેલ્લા આ સ્કૂલનું કામકાજ એવી ગોકળગાય ગતિએ ચાલુ છે કે તમે જોઈ શકો છો કે હાલમાં કંઈ પણ એનું આગળ કામ ચાલુ થયું નથી અને ભવિષ્યમાં પણ આ સ્કૂલ બનતા લગભગ 10-15 વર્ષ નીકળી જાય એવી આગાહી એવું લાગી આવ્યું છે કે ધારાસભ્યશ્રી અને પાછલા MLA કે કહેવાતા નેતાઓ કંઈ પણ પ્રકારના કામકાજથી વળગા રહ્યા છે, અહીં કોઈ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી. તો મારી નમ્ર વિનંતી છે આ ન્યૂઝથી મીડિયા થ્રુ કે જેમ બને તેમ આ ગરીબ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ સ્કૂલનું કામકાજ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. જો કે મોડાસા શહેરની એવી સરકારી શાળા છે જેનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેથી શાળાના જે બાળકો છે 5, 6 અને 7 જે બાળકો છે તેને મોડાસાની અલગ અલગ વિસ્તારની જે બિલ્ડિંગો છે તેમાં શિફ્ટ કરી દેવામાં આવે છે. જો કે આ જે બાળકો છે તેમને કેવી વ્યવસ્થા સાથે તેમને અત્યારે મૂકવામાં આવે છે તેનો અંદાજ આપને કદાચ દ્રશ્યમાં જોતા જ ખ્યાલ આવી જશે. પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ મોડાસાનો જે વિસ્તાર છે ત્યાં એક શાળાને અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે. આ જે જગ્યા છે એકદમ નેરો છે, કદાચ જો દુર્ઘટના સર્જાય કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો આ નેરો જે સીડી છે તેમાંથી બાળકો કેવી રીતે બહાર નીકળી શકે તે ચોક્કસથી એક સવાલ છે. જો કે આ એક ગલી છે, ત્યાંથી બાળકો આવ જાવ કરે છે અને અહીંયા 1 થી 7 ક્લાસના જે બાળકો છે અહીંયા ભણાવવામાં આવી રહ્યા છે. જે હાલ શાળા જે બનવાનું કામ છે એ નિર્માણાધીન છે, જેને કારણે આ બાળકોને એક જ વર્ગખંડમાં તમામ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. જો કે
निर्माण कार्य केटलाय वर्षथी टल्ले चढ्युं छे, निर्माण कार्य क्यारे पूर्ण थशे एक सवाल छे। त्यां सुधी आ बाळको जे हाल जे परिस्थिति छे त्यां तमाम जे क्लास छे क्लास चलावामां आवी रह्या छे, एटलुं ज नहीं मध्यान्ह भोजन सहितनी कामकाज आज वर्गखंडमां चाली रह्युं छे। साथे साथे ज ऑफिस शिक्षकों सौ बाळको एक वर्गखंडमां एक छत नीचे अहींया भणी रह्या छे। तो एक सवाल थाय छे के आवी परिस्थिति में बाळको केवी रीते पोतानुं भावी उज्जवळ करी शके छे, अने कोईपण प्रकारनी जो आ घटना सर्जाय तो एना माटे जवाबदार कोण? अंकित चौहान, कनेक्ट गुजरात, अरवली।